સ્વામિનારાયણ વચનામૃત સારંગપુર પ્રકરણનું 11મું પુરુષ પ્રયત્નનું સ્વામિનારાયણ સંવત 1877ના શ્રાવણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સદગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાડતો હોય અને અહિંસા ધર્મને વિશે પ્રીતિવાન હોય ને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પાછી ઉગે નહીં, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે, જે નિરંજનઃ પરમમ સામ્યમ ઉપૈતિ. એ શ્રુતિનો એ અર્થ છે, જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા, જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમે ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્ય બ્રહ્મચર્ય શ્રદ્ધા અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનો અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ, એ શ્લોકનો પણ એ જ અર્થ છે. જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાધિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવો જે ભગવાનનો અક્ષરધામ તેને પામે છે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે.
પણ તે વિના તો નહીં જ પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, જે આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો ખબરદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનો 11મો વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સાધુનો દ્રોહ એમ સમજવો, જે સર્વથી મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા તેનાથી ઉતરતા કહેવા, એણે કરીને સાધુનો દ્રોહ થાય છે ને આજ જેવી વાતો સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી. ને હાલ ભગવાન છે, સાધુ છે, સર્વે અહીં છે, તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી, એ જ એને મોટું પાપ છે. ને હાલ ભગવાન અક્ષરધામ સોતા અહીં છે, માટે જાદવ જેવા ન થાવું, ઓધવજી જેવા ભક્ત થાવું. ને આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પ્રભાવ અખંડ જણાય તો અહો અહો સરખું રહે એમ વાત કરીને કહ્યું, જે જેવા સાધુ છે તેવા ઓળખાણા નહીં એમ મરમની વાતો ઘણી કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે મંજીભાઈએ વાડી મધ્યે પૂછ્યું, જે ઉપાસનાની બહુ વાત થાય છે પણ કેમ સમજાતું નથી? ત્યારે ઉત્તર કર્યો, જે ઉપાસના થાય છે, ધર્મ પડે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી ને સર્વે થતા જાય છે. ને જેના માવતર સમર્થ હોય તેના છોકરાને શી ફકર હોય, ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દ્રષ્ટાંત દીધું, જે બાટલીવાળે એક ગુમાસ્તાને 35,000 રૂપિયા મોજના આપ્યા ને કરશનજી દેસાઈને 5,000 રૂપિયા મોજના આપ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે એક કીર્તનમાં કહ્યું છે, જે ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી, ને બીજા અવતાર તો 5 શેર 10 શેરનો ચમક છે, આજ તો ચમકનો પર્વત આવ્યો છે, તે સર્વે જીવને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વ્યવહાર છે તે છોકરાની રમત જેવો છે. જેમ છોકરા ધૂળના લાડુ કરીને નાથ જમાડે છે તેમ આ સર્વે તેવું જ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે કોટિકલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય, ને પ્રગટ ભગવાન છે, પ્રગટ વાતુ છે, ને બીજા તો ચિત્રામણના સુરત જેવા છે, ને સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે તેને માખણમાંથી મોવાળો ખેંચીને કાઢે એમ દેહથી જુદો પાડી દેશે, ને આ તો 16 દિવસનું શ્રાદ્ધ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ, ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે, ને સંગ એવો રંગ લાગશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્યભાવ નથી, ને તિરોધાન નથી, ને મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે અમારી તો આવરદા 22 વર્ષથી થઈ રહી છે, ને દેહ પડવાનો તો ઘાટ જ નથી, કારણ કે આવરદાથી દેહ પડવાનો હોય તેનો અવધિ હોય, પણ હું તો ચિરંજીવી છું, ને તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે નથુ પટેલે વાડીમાં પૂછ્યું, જે બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો, જે
તેના જાણીને બધાને માનવા ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી, આપણે એ બધાનું શું કામ છે? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહીં આવે ને મરીને તેના ભેગું રહેવું છે? ફરી પૂછું જે, અહો અહો કેમ થતું નથી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય તેમ ધીરે ધીરે થતું જાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેઠવદ નવમીને શનિવારની અડધી રાત્રે મંજીભાઈએ પૂછ્યું જે, સત્સંગમાં મોટાઈ કોની સમજવી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસના કરાવે તેની મોટાઈ છે. તે ઉપર વાત કરી જે, પર્વતભાઈને રામાનંદ સ્વામી છતાં મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું નહોતું, તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણ ને બીજા અવતાર સરખા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણને સર્વોપરી સમજતા હતા ને મહારાજની વાત તો થતી જ નહીં, તેથી બરાબર સમજતા નહીં. શુક નારદના અવતાર જેવા સમજતા હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થયો. પછી માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને શ્રી કૃષ્ણરૂપ દેખાણા ને પછી અક્ષરધામની સમાધિ કરાવી, તેથી પુરુષોત્તમપણાનો નિશ્ચય તેમને થયો ને મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજે બહુ વાતો કરીને નિશ્ચય કરાવ્યો ને મહારાજની કરેલી વાત કરી જે, મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે ને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વ્યવહારિક મોટા છે ને કોઈની મોટાઈ કેવી હોય તો 2-4 જણની ભેગી મોટાઈ કેવી, પણ એકલી કેવી નહીં. નિકર એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી જે, મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો ત્યારે કહ્યું જે, હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલાં આટલું સમજાણું નહોતું. પછી પોતાની વાત કરી જે, અમને મહારાજે ઘણી વાતો કરી છે તે કહેવાય એમ નથી ને કહીએ તો પ્રાગજી તથા શ્યામજી કહેતા ફરે. અમને ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી, અમે તો વચનામૃતમાંથી અમારી મેળે સમજ્યા છીએ. તે હું તથા જ્ઞાનાનંદ સ્વામી તથા વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા બાળમુકુંદાનંદ સ્વામી એ 4 મળીને એકાંતે વાતો કરતા ને ભૂત નહીં વળગ્યામાં મહારાજે 1 પોતાને ગણ્યા ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ 2ને ગણ્યા ને બીજાને તો ગણ્યા નહીં, પણ કૃપાનંદ સ્વામી બહુ મોટા હતા. પછી વાત કરી જે, છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી, પછી ભાઈ સ્વામીને સમજાવી, મુનિ બાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી એ વગેરે ઘણાકની વાતો કરી. માટે તમે વાતો કરો તે ધીરે ધીરે વચનામૃતની સાખી લાવીને વાત કરજો ને નિશ્ચયની વાત કાળજું તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી એ વગેરે ઘણીક વાતો કરી. ત્યાર પછી ઊભા થઈને કહે જે, તમો સર્વે આ અમે કહ્યું તેમ સમજો ને તેમ જ કરજો, એમ વાર્તા કરી અને એમ સમજવું જે, જેને ઉપાસના તરત સમજાઈ ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે, જેઠવદ દશમને દિવસે સવારમાં સભામાં વાત કરી જે, આપણી ઉપાસનાથી મોટાઈ છે ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે, પણ ઉપાસના દ્રઢ હોય તો જીવ લડથડે નહીં. તે ઉપર વાત કરી જે, ઇન્દ્રને 4 બ્રહ્મહત્યા થઈ હતી, પણ નારદજીના કહ્યાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ. બીજી વાત કરી જે, પાંડવ છાના રહેતા હતા ને વિરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા. તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંદલા કર્યા, તેથી અર્જુનને ઓળખ્યા. તેમ અહીં પણ એમ ઓળખવું જે, જેનાથી ઘણા માણસને ઉપાસનાની દ્રઢતા થઈ અને પંચવિષયનો અભાવ થયો તેને મોટા સમજવા.